ग्राहक विविध संस्थाओं द्वारा उत्पादक होय, व्यापारी होय के विक्रेता होय, जेने कहेवामां आवे तेना द्वारा विविध स्वरूपे शोषण थतुं जोवा मळे छे। એ ભેળસેળ દ્વારા વજનની અંદર ઓછું આપીને અથવા કેમિકલની ભેળસેળ કરે અથવા આરોગ્યને નુકસાન કરે એવી વસ્તુનું ઉત્પાદન કરે અથવા હલકી ગુણવત્તાની વસ્તુનું ઉત્પાદન કરે છે ત્યારે મોટા ભાગે ગ્રાહક છેતરાતો હોય છે અથવા તેનું શોષણ થતું હોય છે। એ શારીરિક પણ હોય અને માનસિક પણ હોય। દાખલા તરીકે એનું શોષણ થયું હોય એટલે બેચેન હોય, 2-3 લાખ રૂપિયાની એની કોઈ પણ વસ્તુ હશે એ જૂની ભેળસેળવાળી આવી ગઈ હોય તો આર્થિક રીતે માર પડે છે અને માનસિક રીતે પણ એ મોટાભાગે પાયમાલ થાય છે। એટલે બંને રીતે જે શોષણ થાય છે એ શોષણ થતું અટકાવવા માટે આપણે કેટલીક મહત્ત્વની સંસ્થાઓની વાત કરી કે સરકારે જે કાયદાઓ કર્યા છે એની વાત કરી, ત્યારે ગ્રાહક હવે તેની વિરુદ્ધની અંદર, ઉત્પાદકોની વિરુદ્ધની અંદર, વેપારીઓની વિરુદ્ધની અંદર જે ફરિયાદ દાખલ કરી શકે છે, એ ફરિયાદ કઈ રીતે દાખલ કરવી એની વાત કરીએ તો એમાં પહેલી જ લઈએ કે ગ્રાહક પોતે જ ફરિયાદી બની શકે છે। કોઈ પણ ઉત્પાદક વેપારી વિરુદ્ધમાં પોતે જ ફરિયાદી બની અને ત્યાં અદાલતની અંદર કેસ દાખલ કરી શકે છે। બીજું છે, કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર શાસિત પ્રદેશની કોઈ પણ સરકાર હોય, એ કોઈ પણ ઉત્પાદક કંપની છે એના માલિકો વિરુદ્ધની અંદર, વસ્તુના ઉત્પાદકોની વિરુદ્ધની અંદર એ ઘણી વખત ફરિયાદ દાખલ કરી શકે છે। ત્રીજું છે, ગ્રાહક મંડળો જે સામૂહિક રીતે સમાન હેતુઓ માટે સ્વૈચ્છિક રીતે એકત્રિત થયેલા હોય છે એનું જે સંગઠન છે એને કહેવામાં આવે છે ગ્રાહક મંડળો। આ ગ્રાહક મંડળો કોઈ પણ ગ્રાહક વતી ફરિયાદ દાખલ કરી શકે છે। કદાચ એ ગ્રાહકનું છે કોઈ ક્ષેત્ર હોય, શોષણ થયું હોય તો એના વતી કાર્ય કરતી મહત્ત્વની કહી શકાય એવું પ્રતિનિધિત્વ એટલે ગ્રાહક મંડળ। ત્યાર પછી આવે છે ગ્રાહક વતી પ્રતિનિધિત્વ। ગ્રાહક વતી પ્રતિનિધિત્વ એટલે એના બદલાની અંદર બીજો કોઈ વ્યક્તિ છે, દાખલા તરીકે વકીલ, એ વકીલ પણ કેસ દાખલ કરી શકે, કોઈ સમાજનો અગ્રણી વ્યક્તિ હોય તો એ પણ ઉત્પાદક અને વેપારીના વિરુદ્ધની અંદર ફરિયાદ દાખલ કરી શકે છે। અને છેલ્લું છે, કદાચ ગ્રાહક પોતે જો ફરિયાદ દાખલ ન કરે તો કુટુંબનો કોઈ સભ્ય હોય, કોઈ વડો હોય કે અન્ય કુટુંબના વ્યક્તિ છે એના દ્વારા કોઈ પણ ઉત્પાદક અને વેપારી વિરુદ્ધની અંદર ફરિયાદ દાખલ કરી શકાય છે, જેથી કરીને ગ્રાહકનું શોષણ થતું અટકાવી શકાય। એટલે કન્ઝ્યુમર પ્રોટેક્શન, એક છત્રીની નીચે એક આખું કુટુંબ છે એનું રક્ષણ થઈ શકે, એનું સુરક્ષા અથવા એનું કવચ કહેવાય, આ છત્રી છે, પ્રોટેક્શન છે, રક્ષણ છે અને એ સુરક્ષા કુટુંબના, સમાજના, દેશના દરેક વ્યક્તિને સુરક્ષા કવચ પૂરું પાડે છે। તો એવા પ્રકારની ગ્રાહકની ફરિયાદ દ્વારા આ પ્રકારે આપણે મોટાભાગે અરજી દાખલ કરી શકીએ।